ભરૂચના હાસોટ ખાતે થયેલ કોમી અથડામણમાં મુખ્ય આરોપીઓ ભાગી છૂટતા હવે પોલીસ નિર્દોષો પર દમન ગુજારતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ પતંગ ચગાવતા બાબતે શરૂ થયેલા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ વચ્ચેની મારામારીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હાંસોટમાં અંદાજે કેટલાય ગામોમાં કોમી રમખાણ ફાટી નીકળ્યો હતો, જે જિલ્લા પોલીસની ઓછી પડતા આખરે સુરત તથા તાપી સહિતના અનેક વિસ્તારોમાંથી અનેક જિલ્લાઓમાંથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ દરમિયાન પોલીસે આ ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાય કસૂરવારો પલાયન થઈ ગયા હતા. જોકે આખરે હાંસોટના રામનગર વિસ્તારના કમલેશ બુવા તથા તેમજ અન્ય કેટલાય નિર્દોષ લોકો આ ગુસ્સાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના વોર્ડમાં ખાટલા પર ઈસમોની સારવાર લેતા કમલેશ બુદાભાઈ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર હાંસોટમાં તંગદિલી સર્જાતા બંને કોમના ટોળા સામસામે મળી ગયા હતા. દુકાનો તોડવા તેમજ આગ ચંપીના બનાવો શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ થોડા સમયમાં આવેલી પોલીસે તોફાની તત્વોને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો, જે દરમિયાન કામકાજ અર્થે પસાર થતા કમલેશ મુદાભાઈ મિસ્ત્રીને પોલીસે પકડી પાડી લાકડીના સપાટાથી ધોઈ નાખ્યો હતો. પોલીસે કમલેશને હાંસોટના પોલીસ મથકમાં લોકઅપમાં પૂર્યા બાદ પણ તેના પાછળના ભાગે અસંખ્ય ઉપરા છાપડી ઘા મારતા તેને ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો. અમારે પછી કઈ જવાનું એટલે અમે બી અમારે આટે લડવા આવેલા હતા, અમારે આટે પછી અમે બી તોડું નીકળેલા આખું રામનગર. પછી એમાં શું થયું કે હવે પછી તો પોલીસો આવી ગઈ, પોલીસોવાળા આવ્યા પછી એટલા લોકો ત્યાં એમને હટાવવા માટે નહીં જ જાય અહીંયા, જે અમારને જે હટાવવા માટે અહીંયા જતા આવેલા પછી અમને જ પોલીસવાળા મારધામ કરી ગયું. પછી શું કર્યું, તમને પકડીને લઈ ગયા? હા, મને પકડીને લઈ જેલા ઉઠા. અહીંયા પહેલાં સર્કલ પર તો રિલાયન્સ પેટ્રોલ પર માર્યા અમને. હા, પછી અમને મારીને પછી જેલમાં એમાં જીપમાં બેહાડ્યા. હા, જીપમાં બેહાડ્યા બેહાડ્યા એ પાછા માર્યા સપાટા. હા, પછી ત્યાં ઉતાર્યા ત્યાં બી સપાટા માર્યા. તમે કેટલા જણા હતા? અમે બે જ જણ હતા. બીજું કોણ હતું? એટલે બીજા બી ઉઠ્યા, પણ હવે બીજાનું નામ નહીં. બીજા ભાઈનું નામ યાદ છે? બધા નામ નહીં. તમારી સાથે આઠ જણ ઉઠા અમે. બધાને માર્યા? હા, બધાને. એટલે તમારું કેવું એવું છે કે પોલીસે પેલા લોકોને જવા દીધા અને તમને લોકોને પકડી માર્યા? દોડી દોડીને મારતી હતા બધાને, ગાડીઓ બી દોડાવી દોડાવી. ક્યાં ઈજા થઈ છે તમને? અમારે તો અહીંયા થાપા પર. થાપા પર? પગમાં? શેનાથી માર્યા તમને? એમને સપાટાથી. પોલીસ ફરિયાદ થયેલી છે? ના, પોલીસ ફરિયાદ. તમે પોલીસ ફરિયાદ લખાવી છે? કઈ, હા લખાવેલી છે ને પોલીસ ફરિયાદ. આવ્યા તો જવાબ લેવા? ના, જવાબ લેવા કોઈ નથી. અવિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.